तो केशोदना जागृत नागरिकोनी केशोद बंदनी अपीलने ध्यानमां राखीने केशोद शहेरना व्यापारीओए गादोई टोल नाकाना टोल टेक्सना विरुद्ध सज्जड बंद पाड्यो छे। વધુમાં વાત કરીએ તો કેશોદના જાગૃત નાગરિકો દ્વારા ટોલ ટેક્સના વિરુદ્ધમાં આજરોજ કેશોદ બંધનું એલાન આપવામાં આવેલ હતું। તેના અનુસંધાને કેશોદના વેપારી સંગઠનોએ આ બંધના એલાનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને જેને ધ્યાનમાં રાખીને આજે સવારથી જ કેશોદની તમામ બજારો સજ્જડ બંધ રહ્યા હતા। ગાદોઈ ટોલનાકા અંગે જાગૃત નાગરિક હર્ષુકભાઈ દ્વારા લોકોને જાગૃત કરાયા હતા અને વખતો વખતની સાંસદને આ ટોલનાકાના પ્રશ્નો જાગૃત નાગરિકની રજૂઆત બાદ પણ કોઈ આ પ્રશ્નને નિરાકરણ નહીં આવતા કોણીએ ગોળ સમાન વાતો કરેલી હોય ત્યારે આજરોજ આ મુદ્દે કેશોદના તમામ સંગઠનો વેપારી મંડળો અને જાગૃત નાગરિકો દ્વારા કેશોદ સજ્જડ બંધ રાખીને કેશોદને ટોલનાકામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે આજે કેશોદ સજ્જડ બંધ પાળીને વિરોધ કરવામાં આવ્યો હતો અને એ પણ જણાવેલ હતું કે આજરોજ 15 દિવસના અલ્ટિમેટમમાં આ ટોલ મુક્તિ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેની જવાબદારી સરકારની રહેશે। તો બીજી તરફ આ તકે જાગૃત નાગરિકો દ્વારા સાંસદ દ્વારા અપાયેલ ફેક વચનો સત્ય બનશે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે। જેમાં લોકોને આપેલા ચૂંટણી સમયનું વચન 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા જેમાં આવનાર ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે હવે લોકો પણ સમજદારીપૂર્વક નિર્ણયો લેશે તેવું સાફ જણાઈ આવે છે। ગાદોઈ ટોલ ટેક્સના અસહ્ય ભાવ વધારાના હિસાબે સમગ્ર વેપારી એસોસિએશન, વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ કેશોદની જનતાની અંદરની જે વેદના છે તેને લઈને આજ સમગ્ર કેશોદવાસીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ રીતે કેશોદના ઇતિહાસમાં પ્રથમવાર બંધ રાખ્યા છે। અમારી સરકારને આજ આવેદનપત્ર દ્વારા રજૂઆત થયેલ છે કે આગામી જો 15 દિવસમાં આ ટોલ ટેક્સનો જે અસહ્ય ભાવ વધારો છે એના અનુસંધાને કોઈ નિર્ણય નહીં કરવામાં આવે કે અમને લોકલ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વેપારી સંગઠનો કેશોદની જનતા દ્વારા આમ આદમી પાર્ટીને સહયોગ આપી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તે ઉગ્ર આંદોલનની સમગ્ર જવાબદારી સરકારની રહેશે। રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, લાઈવ 24 ન્યૂઝ, જૂનાગઢ।